ભાઈ કીધો બહુ હેરાન થઈ ગયા કાલ તો, અને કાલ હતું એવું વાતાવરણ, બીભાઈ એવું જ નજરે જોઈ ત્યારે એમ થાય કે ભગવાન દેખાઈ જાય કે ગયા. આપણે કઈ ફ્રી થાય નહીં ને કઈ ક્યાંય જઈએ નહીં કે કઈ નવીન કામ થાય નહીં. પાવડર તો આપણી પાસે હોય જ, તો આ ઘણી જગ્યાએ પડેલો હોય પાવડર ને મક્કલ. સા રસોઈ બનાવીએ ને તો એક વ્યક્તિની વધારે જ બનાવવાની. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ઘરના અડધા વાસી કામ થઈ ગયા છે ને અંજુ બેસી ગઈ છે હિંડોળે. અત્યારે તો મગજ બંધ થઈ ગયો, કાલ રાતનું વિચારી વિચારીને તો એમ થાય કે અડધી કલાકમાં તો બધું મેદાન કરીને કુવા. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, કેમ છો બધા? મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ. તો કાલ રાતના તો એવી હાલત હતી ને, અચાનક જ કેવું વાવાઝોડું ઉપડી ગયું. અડધી કલાકમાં તો આમ ગાંડા કરી દીધા. અમે અહીંયા અહીંયા જ ગુજ્યા છીએ હમણાં 8-10 દિવસ થયા. બસ હજી તો ઝાડવા હલવાનું ચાલુ ને તરત જ સાહેબને ઉઠાડ્યા. હું ધારાભાઈ જાગતા હતા અને 12:25 એક જેટ ચાલુ થયું. 1 વાગ્યા લગી ધડ ભડા થયો. અને અમારે તો અહીંયા છાપરા નરિયા એવા હલતા હતા, ખખડતા હતા, ધારા કેવી બીવે. એક બાજુ લાઈટ વૈગી, એક બાજુ આ પીપર કુહવાટીઓ નાખે, ઉપર છતની તાલપત્રી ઉઠે, જીરીકે કે અવાજ આવે ને તો ધારા રોવે. લાઈટ વૈગી તો બહુ હેરાન થઈ ગયા હતા કાલ તો, અને કાલ હતું એવું વાતાવરણ, બીભાઈ એવું જ. એક તો અમારા મકાન છે બહુ જૂના, બારોબારે બધા રાયડું નાખે, વાવાઝોડું આવ્યું, વાવાઝોડું આવ્યું. આ બાજુ અમારા છાપરા પીપર ને નરિયા નલે વિડીયો કાલ બનાવ્યો છે, તમે જોજો. ત્યાં પેલી વખત અમે છોકરાઓ જોવે, મેં પેલી વખત આ રીતના જોયું વાવાઝોડું બધું. નહીંતર વંટોળીઓ આવતો હોય, પવન હોય તો જોતા જ હોય, પણ આ નજરે જોઈ ને ત્યારે એમ થાય કે ભગવાન દેખાય જાય કે ગયા. ધારા તો કેવી વીતી હતી, 2:30-3 વાગ્યા લગી તમે ઉતા નહીં, નિંદર જ નથી આવતી. એ સારું છે કે ભેગો વરસાદ નહોતો નહીં. હા, અને ધારા તો કેવી ઉઠી જાય અને બેસી જાય, મમ્મી આવ્યો પવન, મમ્મી આવ્યો પવન, એમ જ કરતી હતી. એટલે એવું છે, તમારા ગામમાં શું પરિસ્થિતિ છે હું નહીં જરૂરથી મને કહેજો. તો જોઈ લ્યો તમે જે કાલ હાલના વિડીયો છે, એ થોડાક 1-2 ક્લિપ છે એ જોઈ લ્યો. ને અત્યારે જોરદારનું વાવાઝોડું ચાલુ થઈ ગયું છે, વીજળીના કડાકા થાય છે ને પવન બહુ જ છે. જો અત્યારે આ ફરિયાની હાલત અને પવન એવી હુકવાટ્યું નાખે છે. ને અમારે અહીંથી હવે અમારા લાલી લબાચા ઉપાડવાના ફરિયાણ કર્યા છે, હવે બહાર હોવું નથી કેમ કે ધારાબેન બી ગયા. વચ્ચે તો પવન આવ્યો ને એમાં. હાલો સાહેબ, લઈ લઈએ અંદર. હા, હો અને જો આ ટાઈમ થયો છે અત્યારે 12:25 નો. આજે આ શું કરવાનું છે ભગવાન એ ખબર નથી પડતી. આ વાવાઝોડું કેવું છે, આગાહી હતી ને આજે. અમદાવાદ, મોરબી, ભાવનગર બધે વરસાદ થયો છે દિવસના, ને અત્યારે જો અચાનક જ આ વાવાઝોડું ઉપડી ગયું. 5 એટલે અત્યારે 1 મિનિટ થઈ આ વાવાઝોડાને, ને 1 મિનિટમાં તો જો કેવી હાલત કરી નાખી ફળિયાની. જો હાલો 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 અંદર અંદર પીપર તો જો ઝૂલે. આખી
હાથ બતી ને બાકા 7 વાગે રાખજો સાહેબ, આમાં નક્કી નહીં રહી. મોબાઈલ તો છે. તારપત્રી નીકળી ગઈ સાહેબ. નાસ્તો બનાવું અને પછી ચા નાસ્તો કરીએ, કેમ કે ઉઠ્યા તમે 5:30-6 વાગ્યા ના, તો નિંદર આવી તો કઈ એના જેવું છે, સાફ સફાઈમાં જ હતા. તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને તમારા ગામમાં વાવાઝોડાની વરસાદની કેવી પરિસ્થિતિ છે જરૂરથી મને કહેજો. અને ટેન્શન એ વાતનું હતું કે જેને બગીચા રાખ્યા, જેનો અત્યારે ખેતરમાં પાક ઉભો છે ને, તૈયાર થઈ ગયો છે, ઉનાળુ પાક બાજરો, એને અત્યારે ભારે નુકસાન થાય એટલે એની પરિસ્થિતિ હું છે ને જાણવાની છે. પેલા તો અમારા કપિલભાઈને ફોન કરવાનો છે, અત્યારમાં રાતના ફોન કર્યો હતો, કેમ કે થોડુંક ટેન્શન થાય, એને અમારે જેમ થોડુંક નબળું છે, માલઢોરનું ધ્યાન રાખવાનું હોય, પાછા 3-4 બગીચા રાખેલા છે ને અત્યારે તૈયાર છે ને, માલ થઈ ગયો છે, આ મોઢે કોરી આવ્યો ને વયો જાય ને એના જેવું થાય તો બહુ મોટી નુકસાની થાય. તો થોડીક વાર રહીને ફોન કરીએ, હું હાલ હવાલ છે ને એના પછી તમને કહીએ. તો હાલો પેલા મળીએ, તો કન્ટિન્યુઝના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:50 વાગ્યાનો, નજીક ધારાબેન સૂતા છે અને સાહેબ ચા નાસ્તો કરીને જાય છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ. આજે શર્ટ હાથમાં આવે ને કાલે એટલી જ વાર છે, કાતરેથી કાપી જ નાખો દાંત કાઢોમાં કરતા. આટલા કપડા છે ભગવાનને દીધા તો પહેરો ને હું કામે, એક ને એક જ કપડા પહેરો એ નથી ખબર પડતી. મને ઓલા આમાંથી ઓલી 2 બાચક્યું છે ને પ્લાસ્ટિક ની કાઢતા જવાનું, એટલે મારે કંતાન બનાવી દો. પછી તમે ટાણે કટાણે છે ને માગો કે કંતાન દે ને ઓલું દે ને બનાવેલું હોય છે ને તો દેવા થાય. આમ તો આજે જ જરૂર પડી હતી, આ વાવાઝોડાનો કચરો એટલો બધો નીચે ફરિયામ પડ્યો હતો ને, 3-4 ડોલ થઈ હતી કચરાની. તમે જો આટલી બાજકી ભેગી કરી ઘઉં ને એને ચોખા ને, હવે આમાંથી નાના મોટી સાઇઝના 2-3 છે ને કંતાન બનાવી લો. કશે નવરા હોય તો અહીંયા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સારું હાલો, તો મળ્યા થોડીક વાર રહીને, કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. પાણીની કુંડી ભરી, સારું હાલો તો ભરલો કુંડી. છે 11 વાગ્યાનો, મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા છે, જેવી હું નવરી થઈ ને અહીં બેઠી ને એટલે ધારાબેન અમારા ઉઠીને આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ કે 11 વાગે 12 વાગે અમારો સવાર થાય એટલે હવે પાછું ધારા હાટું થઈને ચા નાસ્તો બનાવવાનો, નવડાવવાની, તૈયાર કરવાની, બધું એકડે એકથી પાછું કામ કરવાનું, એટલે હું તો આમાંનામાં જ આખો દિવસ રહું. ક્યાંથી આમાં હું નવરી થાઉં, ઘરના આજી વાસી કામ કરીને ફ્રી થઈ. તો હવે 1:45 કલાક તો ધારાબેનની પાછળ પાકી, તો અમારે રસોઈનો ટાઈમ થઈ જશે ને ધારાબેનને તો પરબારું છે જમવા જવાનું. ધારા આજ રાંદલમાં ગોઈણી થઈ છે એટલે આજે જમવા જવાનું છે, અહીંયા ખાઈશ નહીં ત્યાં જમવાઈ જાય. હે જોજી, સારું હાલો. તો ધારાને હવે છે ને ચા નાસ્તો આપી દઉં, બ્રશ કરાવી દઉં, પછી નવડાવીને તૈયાર કરવું એટલે એ જાય બપોરે જમવાનું, પછી હું બપોરની રસોઈ માંડું. એટલે આપણે લેડીઝનું જો આવવું છે, ઘરના કામ કરીને ફ્રી થાય ને, તો આવા ટાઈમ અહીંયા ઉઠી જાય એટલે એની સેવા ચાકરીમાં રહેવાનું, એટલે આપણો તો આખો દિવસ આમાંનામાં જ જાય. આપણે કંઈ ફ્રી થાય નહીં ને કંઈ ક્યાંય જાય નહીં કે કંઈ નવીન કામ થાય નહીં. હવે તો વેકેશન ખુલી જાય ને તો સારું, ટાઈમ ટુ ટાઈમ બધા કામ તો થઈ જાય કે કરતા. સારું હાલો, તો મળ્યા થોડીક વાર રહીને. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને દુકાનેથી આવી ગયો છું હું, ને આજે મને એવું લાગે કે રસોઈ નથી બનાવી, નિરાતે બેઠા. બનાવી બાપા, બનાવી પણ રસોડામાં છે. તાજ કેમ બારંબાર કઈ જોની? મેં કીધું ભલે ની રસોડામાં આપણે બેને જમવા નતું, ધારાબેન ને તાજ ગોઈની કરી દીધી, જમવા કહી દીધી. હમણાં આવી જો જો આજે આના ચાંદલાનો ડબ્બો પેકે ડબ્બો નહીં ના, ત્યાંથી એના 2 રૂપિયા
તો એને આવીને એના હાથમાં નેલ પોલિશ કરી, પગમાં બધે જો આ ચિત્ર જો છે ને, અમે ઢગલો રસોઈ બનાવવાનું હોય તું જમી નથી ને ખબર જ હોય મારા જરા ગમે ત્યાં જમવા જાય, પણ ઘરે આવીને તો અમારે ભેગી જમવા બેસે એટલે આપણે એક મને વધારે જ બનાવવાનું. જે વખત કમેન્ટમાં આવે કે બેન તમે ત્રણ જણા છો તો ત્રણ જ રોટલા, ચાર રોટલા કેમ બનાવ્યા, કાં કે પાંચ રોટલા કેમ બનાવ્યા, હંમેશા રસોઈ બનાવીએ ને તો એક વ્યક્તિની વધારે જ બનાવવાની, ક્યારે કોણ આવી જાય અચાનક અને કોણ આપણા ભેગું જમવા બેસી જાય નક્કી ન હોય, એટલે કે ને ખાને ખાને પેલી ખાય ખાને વાલે કા ન, એટલે એક મણાનું વધારે બનાવવાનું. અમારા ધારા જેવા હોય જમીન આવે તો પાછા જમે. તો સારું હાલો બપોરે થાળી તૈયાર કરો ને એટલે અમે તમારા બધા આવી જાવ, આપનું જેમ ફટાફટ બપોરા કરવા તો મળીએ થોડીક વાર રહી. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં છે ચોરા બટેટાનું શાક, ભાત, રોટલી, મરચાનો સંભારો, દહીં, ઠંડી ઠંડી છાશ અને ચૂરમાના લાડુ, આ છે આજ અમારું બપોરનું મેનુ. તો આવી જાઉં બધા બપોરા કરવા. અને આ ચૂરમાના લાડુમાં છે ને ગણપતિ બાપા બેસી ગયા એવું લાગે છે. બાર લાડવા કર્યા હતા તો ત્રણ દી થયા હજી હાલે કા, પણ એમાં એવું છે કાલ રસ હતો ને તો ભૂલાઈ ગયા હતા, પરમ દી ખવાનો હતો, પછી હું ધારા તો ખાતા નથી, સાહેબ એક ખાય છે એટલે હવે એકલા તો કેટલાક લાડવા ખાય કા. અને આ વસ્તુ એવી છે કે બે ચાર દિવસ રહી તો ખરાબ ન થાય એ પાણીનું હોય એટલે. તો સારું હાલો હવે વાતો નથી કરવી, ભૂખ લાગી છે તો બપોરા કરી લઈએ ને તમે બધા આવી જાવ બપોરા કરવા, પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો, બપોરા થઈ ગયા છે ને તારાએ ધોમ તડકાનું જો ગીત ઉપાડ્યું. તો જો ધારા છે ને 15-20 મિનિટ થયા આ ગીત ગાય છે, તો આ ગીત ક્યુ છે અને સાચી કડી હું છે ને તમારે બધાને કાલે મને કમેન્ટમાં કહેવાની છે, કેમ કે હું ને સાચ તો એને કહીને થાકી ગયા પણ અમારું માનતી નથી. તો તમે બધા મને કાલે કમેન્ટમાં કહેજો કે આ ગીતની કડી હું છે અને સાચું ગીત હું છે, એટલે કાલે હું તમને બધાને પાછું છે ને ગીત ગાઈને સંભળાવીશ કે આ ગીત ક્યુ છે. પણ તમારે બધા મને કમેન્ટમાં કહેવાનું છે કે ધારા ગાઈને એ ગીત સાચું છે કે ખોટું છે, કેમ કે ધારા માનતી નથી. 2 દિવસથી આ ગીત ગાય છે પણ હવે 2 ગીતને મિક્સ મેચ કરીને ગાય છે, હવે ક્યુ ગીત છે ને તમારે કહેવાનું છે. તો હાલો આ તમારા માટે એક મોટો ટાસ્ક છે, તો ફટાફટ કમેન્ટ કરવા માંડો અને એ ગીતની કડી લખીને મને મોકલી દો, એટલે કાલે હું તમને બધા એને કહી કે કોણે કોણે સાચો જવાબ દીધો છે. તો હાલો મૈડા પાછું એક વખત ગીત સાંભળી લ્યો. તો આ ગીત છે, હવે ફટાફટ હાલો કમેન્ટ કરી દો બધા. હાલો મૈડા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને આજ અમારે ધારાબેન નથી બપોરે હૂતા કે નથી કોઈ બપોર હુવા દીધા, આજ આ તલવારથી જ રમવાનું ચાલુ હતું, તલવારબાજી ને કરતી પાછી. તો હાલો વાલ તો જોઈએ ને કેવા છે. તો હાલો મારે એક નવું કામ કરવાનું છે, તો જો આ કેરી છે ને એના કટકા સરસ એવા હુકાઈ ગયા છે, તો આમચૂર પાવડર બનાવવાનો છે ને આ બાજુ મેં રોંઢાની ચા મૂકી છે, તો ચા ઉકરે ને એટલી વારમાં મસ્ત એવો આમચૂરનો પાવડર બનાવીને આપણે તૈયાર કરી લઈએ. જો આવી ગઈ જો 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 છે ને કયું કામ મારે કરવું એ મન કયો, જો બધાય કામમાં મારે ધારા પહેલાં જ હોય, જો હું કરું. તો હાલો ફટાફટ છે ને હું આ કેરીના કટકાનો પાવડર બનાવીને તૈયાર કરી લઉં ને પછી તમને બતાવું કે કેટલો પાવડર તૈયાર થાય એમ.
આ તો સારું છે, ઉપરથી જો સ્વિચ બંધ છે ને ત્યાં ધારાબેન ચાલુ કરે ને તો આ રસોડું આખું મારું ભરાઈ જાય. એ રેવા દે તો અંબાતું વારી હાલો તો મળ્યા. આવી જાઉં મસ્ત મસાલા વાળી ચા બની તૈયાર થઈ ગઈ છે. તો રૂંઢા ની ચા પી લે અને આ બાજુ આમચૂર નો પાવડર એ તૈયાર થઈ ગયો છે અને 2.5 કિલો કેરી હતી તો 250 ગ્રામ જેવું અંદાજે છે ને આમચૂર નો પાવડર બની તૈયાર થયો છે. તો ઘરે બનાવેલો આમચૂર પાવડર હોય તો કેવો સરસ અને તાજો ને ફ્રેશ બને છે બજાર માંથી લઈએ એના કરતા. તો જો આ 2-4 દિવસ મહેનત થઈ પણ મસ્ત એવો આમચૂર પાવડર બની તૈયાર થઈ ગયો છે. તો હવે એક મસ્ત એવી કાચની કે પ્લાસ્ટિક ની બોટલ ગોતી અને એમાં ભરી અને રાખી દઈએ તો આખું વર્ષ ચાલશે. તો હાલો હવે ફટાફટ ચા પી લો પછી મળીએ. કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થયો છે 9 વાગ્યાનો અને ધારા બેને લઈ લીધી છે અહીંયા ડ્રોઈંગ. શું દોરો છો? ઓરિયામાં છોકરું રમે એમ ને. છોકરું ટીપલી ને અંજુ બનાવે છે રસોઈ ને રસોઈમાં બનાવે છે સાઈસ વાળું રોટલી નું શાક યાને કે ચંદન ચકોડી. તો હાલો બધા વ્યારા કરવા મસ્ત એવું જો ચંદન ચકોડી બની તૈયાર થઈ ગઈ છે. તો હાલો હવે વ્યારા કરી લઈએ કેમ કે સાહેબ ની જ રાહ જોઈને બેઠી હતી. સાહેબ આવે મેં કીધું પછી જ આ ચંદન ચકોડી બનાવું. આ ગરમ ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે. હમણાં ઘણા દિવસ થી ખાધી નતી એટલે આજ મન થયું હતું આ ચંદન ચકોડી ખાવાનું. ખા મન ને જીવ છે ને એવા છે ને કે નો ખાવાનું હોય ને એવું ખાવાનું મન થાય કેમ કે ચટપટું અને ખાધકડું મન છે. ગમે એવડી ઉંમર થાય ને તો જીવ કે મન કોઈ થી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છે. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક માસ તમે જેને કમેન્ટ કરીને દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોલેનાથ.